બારડોલી તાલુકાના ખલી ગામે આવેલ પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરનો 11મો પાટોત્સવ યોજાયો હતો. જો કે આ વર્ષે કોરોનાને પગલે મંદિરમાં જ સાદગીથી ભૂદેવોની હાજરીમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પૌરાણિક ધાર્મિક તીર્થ સ્થળ બારડોલી ધૂલિયા હાઈવે પર ખલી ગામની સીમમાં આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિર આમ તો મંદિર 700 વર્ષ પુરાણું હોવાનું મનાય છે. જે તે સમયે અહીં ગૌચર હોય ગાયો ચરવા આવતી હતી. ગાય એક જ જગ્યાએ દૂધની શેર વહેવડાવતી હતી. ગોવાળ પણ અચરજમાં હતો. એક દિવસ ત્યાં એક ગોવાળને સ્વપ્નમાં શિવજીએ દર્શન આપ્યા ને તે જગ્યાએથી બહાર કાઢવા જણાવાયું હતું અને ત્યાં શિવલિંગ નીકળ્યું હતું. વખત જતા અહીં મંદિરના ટ્રસ્ટ દ્વારા સને 2010માં નાની ડેરીમાંથી ભવ્ય મંદિર બનાવી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું, જેનો આજે 11મો પાટોત્સવ હતો. જોકે સાંપ્રત કોરોના કાળને પગલે ટ્રસ્ટ દ્વારા સાદગીથી પાટોત્સવ યોજવાનું નક્કી કરાયું હતું. બોલી શ્રી કેદારેશ્વર મહાદેવ કી જય. આ ભવ્ય કેદારેશ્વર મંદિર સુરત જિલ્લાની અંદર આવેલું છે. બારડોલી તાલુકાની અંદર આ મંદિર પ્રસ્થાપિત થયું છે. બારડોલીથી 3 કિલોમીટરના અંતરે ખલી ગામની અંદર સ્વયંભૂ એવા કેદારેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર સ્થાપિત છે. એક પૌરાણિક વાર્તા પ્રમાણે 700 વર્ષ જૂનું એવા ભવ્ય કેદારેશ્વર મહાદેવનું શિવાલય પ્રાગટ્ય છે. એક જૂની વાર્તા હતી, એ વાર્તા અનુસાર એક ગાય માતા રોજ આ જગ્યા ઉપર આવીને પોતાનું દૂધ છોડતી હતી અને આ સમયે એક ભક્તજને જોયું આ જગ્યાને ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાંથી ભવ્ય સ્થાપિત એવા શ્રી કેદારેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રાગટ્ય થયા છે. ખૂબ પૌરાણિક મંદિર છે, 700 વર્ષ જૂનું એક કળાકાળની અંદર આ પ્રાચીન મંદિર આવેલું છે. સાલ 2010ની અંદર એક જૂનું મંદિર હતું તો તે મંદિરમાંથી આ કેદારેશ્વર મહાદેવનો આજુબાજુના ગામ લોકોના સહકારથી ભવ્ય મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે, જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને આજ રોજ 11મો એવો પરમાત્માનો સાલગીરી નિમિત્તે પાટોત્સવ પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટીઓના કહેવા પ્રમાણે અને સરકારના નિયમ અનુસાર આ બધો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ખૂબ સાદગીથી પરમાત્માનો પાટોત્સવ થઈ રહ્યો છે. આવેલા બ્રાહ્મણો, આવેલા ભક્તજનો અને ટ્રસ્ટી મંડળ તરફથી સમગ્ર ભારતને અથવા અખંડ ભારતને અથવા વિશ્વને અમારા તરફથી એક જ પ્રાર્થના છે કે કેદારેશ્વર દાદાના આ પાટોત્સવના નિમિત્ત તરીકે કેદારેશ્વર દાદા દરેક જનોને COVID-19 અથવા કોરોનાની મહામારીમાંથી મુક્ત કરે, બધા સુખી રહે, નિરોગી રહે અને ફરી પાછું વિશ્વનું ચક્ર જેમ ચાલતું હતું તેમ ચાલવા માંડે એવા આવેલા બ્રાહ્મણોના અહીં સ્થાપિત પૂજારી ટ્રસ્ટના મંડળોના ટ્રસ્ટીઓના ભક્તજનોના બધાના આશીર્વાદ અમે બધાને આપીએ છીએ. કેદારેશ્વર મહાદેવની જય. આજે વહેલી સવારે મંદિરના મુખ્ય પૂજારી એવા મેહુલ ગિરી ગોસ્વામી તેમજ ટ્રસ્ટ મંડળ દ્વારા તૈયારી કરાઈ હતી અને ભૂદેવોની હાજરીમાં યજમાન દ્વારા કથા પૂજાનું આયોજન કરાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજામાં કોરોના કાળ જલ્દી સમાપ્ત થાય અને સૌ સુખી થાય તે માટે મહાદેવ કેદાર દાદાની પ્રાર્થના પણ કરવામાં આવી હતી. સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી.